साबरकांठा जिला कक्षाना 74મા સ્વાતંત્ર પર્વની ઉજવણી હિંમતનગર પોલીસ સ્ટેશન પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી, જેમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી આઝાદીના ઘડવૈયા અને વીર જવાનોને દિલથી યાદ કર્યા હતા। આઝાદીના 74મા પર્વની શુભકામના પાઠવતા ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દેશના સુરક્ષા દળોમાં ગુજરાતી યુવાનોને હિસ્સેદારીમાં નોંધપાત્ર વધારો થયો છે। આ સાથે જિલ્લાના સૈનિકોના ગામ તરીકે ઓળખ મેળવનાર વિજયનગરના કોડિયાવાડા ગામને નમન કરી સાબરકાંઠાની ઓળખ એવા આપણા ગુજરાતી સાહિત્યને ઉચ્ચ કોટીનું સન્માન અપાવનાર કવિ શ્રી ઉમાશંકર જોશી, શ્રી પન્નાલાલ પટેલ, શ્રી જયવર્ધન પટેલ અને અભિનય સમ્રાટ ઉપેન્દ્ર અરવિંદ ત્રિવેદીની જોડીને યાદ કર્યા હતા। આ પ્રસંગે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં રાજ્યમાં પ્રથમ પોઝિટિવ કેસ આવ્યા બાદ રાજ્યની નિર્ણાયક સરકારે ગણતરીના દિવસોમાં જ 4 મહાનગરોમાં 2200 બેડની ક્ષમતાવાળી ડેડિકેટ કોવિડ-19 હોસ્પિટલની સાથોસાથ પ્રત્યેક જિલ્લામાં 100 બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલો કાર્યરત કરી દેવામાં આવી। સરકારમાં સજાગ પ્રયાસોથી આજે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થઈ દર્દીઓ ઝડપથી સાજા થઈ ઘરે જઈ રહ્યા છે। આજે આપણા ગુજરાતનો રિકવરી રેટ 77% પહોંચ્યો છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને 1100 જેટલા ધન્વંતરી રથની સેવાને બિરદાવી છે। કોરોના વાયરસના કારણે ફરજ પર હાજર કર્મચારી અધિકારીઓના મૃત્યુના કિસ્સામાં 4.75 કરોડની આર્થિક સહાય ચૂકવાઈ। ગુજરાત સરકારે દેશભરમાં 1000 શ્રમિક વિશેષ ટ્રેન અને બસો દ્વારા 20 લાખ જેટલા શ્રમિકોને વતન મોકલવાના સંવેદનશીલ પગલાં લીધા હતા। વધુમાં ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકડાઉનના દૂરદેશીપૂર્વકના પગલાંને સમગ્ર વિશ્વએ વખાણ્યું છે। 74મા સ્વાતંત્ર્ય પર્વની સાબરકાંઠા હિંમતનગરના ઉજવણી પ્રસંગે હું આપ સૌને હૃદયપૂર્વકની હાર્દિક સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ વ્યક્ત કરું છું, જેના કારણે આપણને મહામૂલી આઝાદી મળી છે એવા નામી અનામી શહીદોને વંદન કરીએ છીએ। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે આત્મનિર્ભર ભારતની આજથી આપણને આપેલો સંદેશ આગામી દિવસોમાં ભારતે વિશ્વમાં અગ્રીમ સ્થાન હાંસલ કરે અને કોરોનાની આ મહામારી વચ્ચે કોરોનાના વોરિયર્સ અને આપણું ગુજરાત એ સૌથી વધારે કેસો ધરાવતા પ્રથમ 10 રાજ્યોમાંથી આજે બહાર નીકળ્યું છે, એના માટે કામે લાગેલી સમગ્ર કોરોના વોરિયર્સની સરકારી બિનસરકારી ટીમને આજના પ્રસંગે હૃદયપૂર્વકની હાર્દિક શુભેચ્છા। સાથે 500 વર્ષથી ચાલ્યા આવતા રામ જન્મભૂમિના પ્રશ્નનો સુખેદ ઉકેલ લાવી રામલલ્લાના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો છે, જે સૌ કોઈ ભારતવાસી માટે આનંદરૂપ છે। સાથે લોકડાઉન બાદ રાષ્ટ્ર વિકાસની પટરી ઉપર પુનઃ આવે તે માટે ₹20 લાખ કરોડનો આત્મનિર્ભર ભારત પેકેજ જાહેર કર્યું છે, જેના પગલે રાજ્ય સરકારે ₹14000 કરોડનું ઐતિહાસિક આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ રાજ્યની જનતાને આપ્યું છે, જેના પરિણામે નાના વેપારીઓ, કારીગરો, ખેડૂતો, આદિવાસીઓ, ગરીબો, પશુપાલકો અને શ્રમિકોનું આર્થિક સશક્તિકરણ થઈ રહ્યું છે। ખેડૂતોને 0% વ્યાજે દર ધિરાણ આપી તેમનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવ્યું, જેમાં 15 લાખથી વધુ ખેડૂતોએ લાભ લીધો છે। રાજ્યનો પિયત વિસ્તાર 38.78 લાખ હેક્ટરથી વધી વર્ષ 2018માં 68.28 લાખ હેક્ટર થયું છે। ગુજરાતને સુપોષિત બનાવવાના પોષણ અભિયાનનો નવતર અભિગમ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના, 9 લાખ યુવાનોને નમો ઈ ટેબ્લેટ, છેલ્લા 4 વર્ષમાં 1 લાખથી વધુ યુવાઓને પારદર્શક પ્રક્રિયા સરકારી નોકરી અને 4000 ભરતી મેળા આયોજી 10 લાખથી વધુ યુવાઓને રોજગારી સ્વરોજગારી આપવામાં આવી છે। શાંત, સલામત અને સુરક્ષિત ગુજરાત સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વિશ્વાસ અને સાયબર આશ્વાસન પ્રોજેક્ટનો શુભારંભ કરી ગુનાઓને શોધવા અને અટકાવવા તરફ એક મોટું કદમ ભરેલ છે।
સાથે રિજિયોનલ સાયબરને ક્રાઇમની કોઓર્ડિનેશન સેનેટરની રચના કરી છે. ઈ ગીજ કો પોકેટ કોપ અને સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ તેમજ ચેન સ્નેચિંગ જેવા ગુનાઓમાં સામે કડક કાયદા દ્વારા નાગરિકોની સુરક્ષા માટે ગુજરાતના સુરક્ષાકર્મીઓ સતત ખડે પગે છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિવિધ વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા તેમજ ધ કોરોના વોરિયર્સ પુસ્તકનું વિમોચન કર્યું હતું. કોરોના મહામારીમાં યોગદાનદાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. ગંગા સ્વરૂપ લાભાર્થીઓને આર્થિક સહાય વિતરણ કરાઈ હતી તેમજ મહેસૂલ પોલીસ પંચાયત શ્રમ અને રોજગાર ઉદ્યોગ અને જીઆરડીસી સામાજિક ન્યાય અને અધિકારીતા શહેરી વિકાસ વિભાગના મુખ્ય અધિકારીઓના પ્રમાણપત્ર એનાયત કરાયા હતા તેમજ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોરોના વોરિયર્સને સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કોરોના મહામારીને માત આપી સાજા થયેલા બે દર્દીઓને સાલ આપી સન્માનિત કરાયા. બ્લડ કલેક્શન વાનનું લોકાર્પણ, વૃક્ષારોપણ, રક્તી અનાવરણ, રક્તદાન શિબિર તથા જીમની મુલાકાત લીધી હતી. કાર્યક્રમના અંતે હિંમતનગર ટાવર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અનાવરણ કરી પુષ્પમાળા પહેરાવી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ઈડર ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયા, ખીરવામાં ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરિયા, નગરપાલિકા પ્રમુખ શ્રી અનિરુદ્ધ સોરઠિયા, જિલ્લા સમાહર્તા શ્રી સીજે પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી ચૈતન્ય માંડલિક, અધિક કલેક્ટર શ્રી એચઆર મોદી, જિલ્લાના અગ્રણીઓ શ્રી મહેશભાઈ ઉપાધ્યાય તેમજ આમંત્રિત મહાનુભાવો અને અગ્રણીઓ દાતાશ્રીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ZSTV, સાબરકાંઠા.